થી 15 વર્ષના બાળકોને લાગશે કોરોનાની રસી, ફાઇઝરની રસીને ઈએમએ ની મંજૂરી. રસીની અછત પર દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ફરી મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું કેન્દ્ર સમક્ષ રસીનો જથ્થો માંગવામાં થઈ રહ્યું છે રાજકારણ. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની તબિયત ગંભીર, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોરોના આઈસીયુ વોર્ડમાં દાખલ. મોંઘી થશે હવાઈ યાત્રા, કેન્દ્ર સરકારે 16% સુધી વધાર્યું લઘુત્તમ ભાડું, 1 જૂનથી લાગુ થશે નવા દર. કોરોના કાળમાં પણ અગ્રેસર રેલવે 20,000 મેટ્રિક ટન ઓક્સિજન જરૂરિયાતવાળા સ્થળે પહોંચાડ્યો, મુસાફરોની સુવિધા માટે 300 એક્સપ્રેસ ટ્રેન દોડી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલની સીએમ રૂપાણીએ લીધી મુલાકાત, કહું ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા એક્શન પ્લાન તૈયાર. વડોદરાની વિશ્વામિત્રી નદી અંગે એનજીટીનો ચુકાદો, પર્યાવરણને જોખમરૂપ બાંધકામ દૂર કરવા અને સુએઝ લાઇન બંધ કરવા આદેશ. આઈપીએલ 2021ની બાકીની 31 મેચ યુએઈમાં યોજાશે, કોરોનાને પગલે સ્થગિત થઈ હતી ટુર્નામેન્ટ.